અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે પણ એના નવે નવ તાલુકામાં એક આહવાન કરીને જે અમારી જૂની માગણી છે કે જૂની પેન્શન યોજના ચાલુ કરો એ અંતર્ગત આજે સમગ્ર ગુજરાતમાં સમગ્ર સુરત જિલ્લામાં અને એ અંતર્ગત ઓલપાડ તાલુકામાં પણ આજે આ આવેદનપત્ર આપવાનો અને જૂની પેન્શન યોજના ચાલુ કરવાનો ધરણાનો કાર્યક્રમ આજે અમે રાખેલ છે સાથે સાથે જે જૂની પેન્શન યોજના જે છે અમારી અને સરકારે અમારો હક છીનવીને વધુ પેન્શન યોજના દાખલ કરી છે એ યોજનાને પણ પુનઃ જૂની પેન્શન યોજના દાખલ કરવાની અમારી માગણી છે સાથે સાથે જે છઠ્ઠા પગાર ધોરણની વિસંગતા હોય સાતમા પગાર ધોરણની વિસંગતાઓ હોય સીનો મુદ્દો હોય કે પછી વિદ્યા સહાયકોને ફિક્સ પેક વેતનની જે પ્રથા છે એ દૂર કરીને સમાન વેતન આપવાની યોજના હોય કે સોનો અમારો મુદ્દો હોય આવા વિવિધ મુદ્દા સાથે અમે આજે આ સમગ્ર ગુજરાતમાં એક ધરણાનો અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ રાખેલ છે આવનારા દિવસોમાં જાન્યુઆરીમાં અમે જિલ્લા કક્ષાએ કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવાના છે રેલી કાઢીને ગુજરાત ગાંધીનગર કક્ષાએ પણ અમારો આ ધરણાનો કાર્યક્રમ રેલીનું આયોજન છે અને ફેબ્રુઆરીમાં દિલ્હી ખાતે જન્ટર મંટર ખાતે પણ ધરણાનો કાર્યક્રમ અને આવેદનપત્ર આપવાનો આ કાર્યક્રમ છે આમ તાલુકાથી મારીને રાજ્ય અને દેશ સુધીનો આ કાર્યક્રમ અમારો છે અને ખાસ અમારી માંગણીઓ સાચી છે કે જે અમારો અધિકાર છે એ અધિકાર ચીનવવાનો સરકાર પ્રયત્ન કર્યો છે એટલે એ ગુરુજનોએ પણ રોડ પર આવીને ધરણાનો કાર્યક્રમ કરવો પડે એ સમાજને માટે પણ શરમજનક છે અમારા માટે પણ શરમજનક છે અમે સરકારશ્રીના માધ્યમ દ્વારા આપના માધ્યમ દ્વારા ખાસ કરીને વિનંતી કરીએ છીએ કે શિક્ષકોની પીડાઓ સમજે અને એમની માગણીઓ સમજે અને એમની માગણીઓ દૂર કરવાનો પ્રયત્ન કરે એવી આ ટકા